નમસ્કાર મિત્રો હું છું રાકેશ ભારિયા જી બાય રાકેશ ભારિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતી સાહિત્યના ઇતિહાસની અંદર આપણે એક સિરીઝ શરૂ કરી છે તે સિરીઝની અંદર આપણે ધોરણ નવથી લઈ અને ધોરણ બાર સુધીના તમામ સર્જકોનો પરિચય આપણે વન બાય વન મેળવીએ છે મિત્રો અત્યાર સુધી આપણે ઓગણીસ સર્જકો જોઈ ગયા છે અને આજે આપણે જોવાના છે વીસમાં સર્જક મુકુંદરાય ફારાસરિયા મુકુંદરાય પારાશર્ય તો મિત્રો વિડિયોના અંત સુધી બન્યા રહેજો ધોરણ નવ એકમ છે તેવીસ લઘુકાવ્યો અને આ લઘુ લઘુકાવ્યોમાં દુહા મુક્ત અને હાઇકુ આપેલા છે આપણે જોવાના છે દુહા અને મુક્ત દુહા અને મુક્ત આ છે એની રચના કરેલી છે એ મુકુંદરાય પારાશર્ય કરે છે અને હાઇકુ છે હાઇકુની રચના સ્નેહ છે તો સ્નેહ રશ્મિને આપણે આવતા વિડીયોમાં જોઈશું આપણે આજે જોવાના છે દુહા અને મુક્તકના સર્જક મુકુંદરાય પારાશર્ય નીચેના દુહામાં અત્યંત લાગવતી કળિયુગના લક્ષણો વર્ણવ્યા છે જે માણસના શરીર જે માણસના શરીર પ્રમાદથી ખોટા થઈ ગયા જેને ગમે તેટલું મળે તૃપ્તિ ન હોય જે માણસના શરીર પ્રમાદ એટલે કે આળસથી ખોટા થઈ ગયા હોય જેને ગમે તેટલું મળે કેટલું બધું મળે તો પણ એને તૃપ્ત સંતોષ ન હોય જેના હૈયા ફૂટેલ હોય જે વ્યક્તિના હૈયા ફૂટેલ હોય એ કળિયુગના ખોટા કાર્ય કરનારા માણસો છે એ લોકો કહેવા છે કળિયુગ એટલે કે કળિયુગના ખોટા માણસો છે સમજુ લોકો એ બધું જાણતા હોય છે જે વ્યક્તિ સમજુ હોય એ વ્યક્તિ આ બધું સમજતા હોય છે એટલે દુહામાં કહેવાયું છે કે તન ખોટા હૈયું ફૂટલ ધરવ ન કશીએ વાત તન ખોટા હૈયું ફૂટલ ધરવ ન કશીએ વાત એ કળજગની જાત સાણા સમજે શાનમાં આ દુહો છે અને દુહાના સર્જક છે મુકુંદરાય પારાશર્ય મિત્રો તમને એમ થતું છે કે આ ત્રેવીસમો એકમ છે અને સર્જક આપણે વિશ્વમાં જોવાના છે તો મિત્રો જે સંકલિત એકમો છે એ સંકલિત એકમોના લેખક સર્જક હોતા નથી તો એ સંકલિત એકમ આપણે જોતા નથી એટલે આજે આપણે વિશ્વમાં સર્જક જોઈએ છીએ આપણા સર્જક વિશ્વમાં સર્જકનું નામ છે મુકુંદરાય પારાચર્ય જેમનું આખું નામ હવે પૂછાય તો લખવાનું છે પટણી મુકુંદરાય વિજયશંકર શું નામ છે પટણી મુકુંદરાય વિજયશંકર પટણી મુકુંદરાય વિજયશંકર એમના ઉપનામો છે પારાશર્ય મકનજી માસ્તર અકિંચન મુકુંદરાય પારાશર્યના ઉપનામો છે પારાશર્ય મકનજી માસ્તર અકિંચન આ ચાર એમના ઉપનામો છે એમનું પૂરું નામ પૂછાય તો પટણી મુકુંદરાય વિજયશંકર મિત્રો આવું જે કોઈ નામ હોય તો એ નામ પૂછાવાના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે એટલે મુકુંદરાય પારાશરીનું આપણે પૂરું નામ જોવાનું છે જ એને યાદ રાખવાનું છે પટણી મુકુંદરાય વિજયશંકર પટણી મુકુંદરાય વિજયશંકર તેમનો જન્મ તેર ફેબ્રુઆરી ઓગણીસોને ચૌદમાં મોબ મોરબીમાં થયો હતો અવસાનની વાત કરીએ તો તે વીસ મે ઓગણીસો ને પંચ્યાસીમાં ભાવનગરમાં થયો હતો અભ્યાસની વાત કરીએ તો ઓગણીસો તેત્રીસમાં મેટ્રિક એટલે કે દસમો પાસ થયા ઓગણીસો ચાલીસમાં બી એ પર ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે સામળદાસ કોલેજ ભાવનગરથી પૂર્ણ કર્યું વ્યવસાયે તેઓ પ્રારંભમાં કંટ્રોલ ખાતામાં કારકુન હતા ઓગણીસો છેત્તેરમાં ડેપ્યુટી કંટ્રોલર ઓગણીસો અડતાલીસમાં ભારત લાઈન લી સ્ટીમર કંપની ભાવનગરમાં કારકુન અને ઓગણીસો છોત્તેરમાં તેઓ નિવૃત્ત થઈ ગયા હતા આમ તેઓ ક્લાર્કની નોકરી કરતા હતા અને ક્લાર્કની નોકરી કરતાની સાથે સાથે તેમની ગુજરાતી સાહિત્યનું સર્જન કરેલું છે તેમનો જન્મ મોરબીમાં થયો તો વતન ભાવનગર ગાંધીજીના ગાંધીયુગના કવિ પારાસરી કવિતાને વ્યક્તિત ચિત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે અર્ચન સંસ્કૃતિ ફૂલ ફાગણના દીપમાળા કંઠચાતકો પ્રાણપપયો ભદ્રા અલકા તેમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહ છે હવે આપણે આપણે સાહિત્ય સર્જનની વાત કરીએ તો છે જે આઈએમપી આઈએમબી છે એ જે પાઠ્યપુસ્તકમાં હોય છે ખાસ પૂછાતી હોય છે એટલે આપણે જોવાની છે અર્ચન સંસ્કૃતિ ફૂલ ફાગણના દીપમાળા કંઠચાતકનો પ્રાણપપયો ભદ્રા અલકા તેમના નોંધપાત્ર કાવ્યસંક્રહ છે સુદામાચરિત અને ગજેન્દ્ર મોક્ષ આખ્યાનો છે આ બે એમના આખ્યાનો છે સુદામાચરિત અને ગજેન્દ્ર મોક્ષ ઉર્મિલા અને ગૌરી તેમની નવલકથાઓ છે નવલકથાઓ કંઈ કઈ છે તે કે ગૌરી અને ઉર્મિલા આખ્યાનો સુદામાચરિત અને ગજેન્દ્રમોક્ષ અને કાવ્ય સંગ્રહમાં સંસ અર્ચન અર્ચન ખાસ પૂછાયેલી છે અર્ચન દીપમાળા કંઠ ચાતકનો આ એમની નોંધપાત્ર અને પૂછાય એવી કાવ્યસંગ્રહો છે અને એમના આખ્યાનો છે સુદામાચરિત ગજેન્દ્ર મોક્ષ ઉર્મિલા અને ગૌરી આ સિવાય આખ્યાનોની વાત કરીએ તો સુદામાચરિત આખ્યાન પ્રેમાનંદનું પણ છે સુદામાચરિત આખ્યાન નરસિંહ મહેતાનું પણ છે પણ સૌ પ્રથમ સુદામાચરિત આખ્યાન નરસિંહ મહેતાએ લખેલું એમાં આખ્યાનના અમને ખાલી બીજ જોવા મળેલા શું જોવા મળેલા બીજ જોવા મળેલા પછી જે આખ્યાનની રચના કરી સંપૂર્ણપણે આખ્યાન જો રચ્યું હોય તો એ છે પ્રેમાનંદે તેમજ આ જે સુદામા ચરિત્ર છે એ સુદામાચરિત મુકુદરા સત્યકથા ભાગ એક બે ત્રણ મારી મા સત્વશીલ કથાઓ મારા મોટી બા અને બીજી સત્યકથાઓ તેમના ચરિત્ર ચિત્રોના ઉત્તમ સંગ્રહ છે પ્રભાસ પટણી વ્યક્તિત્વ દર્શન વિશિષ્ટ જીવન ચરિત્ર છે એમનું વિશિષ્ટ જીવન ચરિત્ર જોઈએ તો પ્રભાસ શંકર પ્રભાશંકર પટણી આ જે કૃતિ છે એ કૃતિ ખાસ પૂછાયેલી છે મિત્રો તેમના વ્યક્તિત્વ ચિત્રો ગુજરાતી ભાષાની સમૃદ્ધિ છે તેમના વ્યક્તિત્વ ચિત્રો છે એ ગુજરાતી ભાષાની સમૃદ્ધિ છે તો પછી પ્રશ્ન તો પૂછાય જ નહીં પ્રભાશંકર પટણી વ્યક્તિત્વ દર્શન આ એમની વિશિષ્ટ ચરિત્ર છે મિત્રો આ સિવાય તેમના સાહિત્ય સર્જનની આપણે વાત કરીએ તો જો આપણે મુખ્ય મુખ્ય રચનાઓ જોઈએ તો કવિતાની અંદર અર્ચન સંસ્કૃતિ પ્રબુદ્ધ ભટ્ટ સાથે પ્રાણ પપૈયાનો ભદ્રા અકલા ફૂલ ફાગણ દીપમાળા કંઠચાતકનો એમાં કંઠ કંઠચાતકનો છે એ કંઠચાતકોની અંદર પદો અને ભજનો આપણને જોવા મળે છે દીપમાળાની અંદર અને ફૂલ ફાગણની અંદર આપણને મુક્તકો જોવા મળે છે દીપમાળામાં શું જોવા મળે છે મુક્તકો નવલકથા ઉર્મિલા ચરિત્ર સત્યકથા સત્વશીલ મારી મોટી બા પ્રભાશંકર અને ચરિત્ર ની અંદર સત્યકથા સત્વશીલ મારી મોટી બા પ્રભાશંકર પટણી વ્યક્તિત્વ દર્શન વિવેચનની વાત કરીએ તો આલેખ આલેખની ઓળખ સંસ્કૃતની અંદર શિવસ્તુતિની રચના કરેલી છે નિબંધમાં મારા ગુરુની વાતો સંપાદનની અંદર પિતા વિજયશંકર કાંજીની રચનાઓ મિત્રો પ્રબોધ ભટ્ટ મિત્રો પ્રબોધ ભટ્ટ અને કેશવરામ હરિરામની રચનાઓ અનુવાદ સ્વામી રામાનંદ રામદાસનો ઉપદેશ હતો એનો અનુવાદ તેમણે કરેલો છે તો મિત્રો હવે આપણે જોઈશું મુક્તક અને એ રચનાઓ આપણે ખાસ જે આઈએમપી એમ છે એ યાદ રાખવાની પ્રથમ લઘુકાવ્ય મુક્તક સ્વરૂપમાં છે તેમાં માનવીના અડગ આત્મવિશ્વાસનો ભાવ રજૂ થયો છે જે વ્યક્તિ ગમે તેવી મુશ્કેલીમાં પણ જિંદગીથી હારતી નથી એ મોત સાથે મેં પણ ઝૂમી શકે છે શું કહે છે કવિ કે જે વ્યક્તિ ગમે તેવી મુશ્કેલીમાં પણ જિંદગીથી હારતી નથી એ મોત સાથે પણ ઝૂમી શકે છે આગ એટલે કે જીવનની ભીષણ પરિસ્થિતિમાં જે ટક્કર ઝેલી છે એ ગમે તેવી વિકટ પરિસ્થિતિને શાંત કરી શકે છે ટાંકણાના સહન કરીને પણ આરસપાણ તૂટતો નથી શું કહે છે કવિ કે ટાંકણાના ઘાસ સહન કરીને પણ આરસ તૂટતો નથી ઉલટાનું એમાંથી સરસ શિલ્પ બને છે આમ જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ સામે અડગ રહેનારો આનો ભાવ આ મુક્તકમાં છે તો મુક્તક આપણે જોઈશું જિંદગીના ડરે જિંદગીથી ના ડરે એ મોતને ઢારી શકે જિંદગીથી ના ડરે એ મોતને ઢારી શકે આગને જે પી શકે તે આગને ઠારી શકે આગને જે પી શકે તે આગને ઠારી શકે ટાંકણાના ઘાસ સહીને પણ કદી તૂટે નહીં ટાંકણાના ઘાસ સહીને કદી તૂટે નહીં એ જ આરસપાણ નીચ પર શિલ્પને ધારી શકે કવિ શું કહે છે કે જિંદગીથી જે વ્યક્તિ ડરે નહીં ને એ વ્યક્તિ મોતને પણ ઠારી શકે એટલે કે વ્યક્તિ મોતથી પણ ડરતો નથી આગને જે પી શકે એ આગને ઠારી શકે કવિ કહે છે કે જે મુશ્કેલીઓ સહન કરી શકે એ જ વ્યક્તિ મુશ્કેલીને સમજી શકે અને તેનો સામનોને કરી અને તેમાંથી બહાર નીકળી શકે ટાકણાના ઘાસને પણ કદી તૂટે નહીં આળસ પહાણ છે એ આરસ પહાણ પોતાના શરીર ઉપર કોઈ શિલ્પ છે એ શિલ્પ ટાકડા મારીને એને છૂંદે છે ત્યારે એનો ઘાસ સહન કરે છે આમ જે જે વ્યક્તિ સહન કરે છે એ વ્યક્તિ જ પોતાના શરીર પર એ જ આરસપણ એ જ આરસપણ નીચ એટલે કે પોતાના શરીર ઉપર શિલ્પ નહી ધારી શકે છે તો આમ આપણે મુકુંદરાય પારાશરી જોયા મુકુંદરા પારાશરીનું જીવન તેમના ઉપનામો જોયા સાહિત્ય સર્જન જોયું મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બારજૂમાં આવી વહેલા આઇકોન ઉપર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચી જાય મિત્રો આપણે ગુજરાતી સાહિત્યમાં અત્યાર સુધી આવા સર્જકો જોયા છે હજી આપણે દોઢસોથી બસ્સો સર્જકો જોવાના છે તો મિત્રો આ સિરીઝની અંદર તમે બન્યા રહો અને આગળના વિડીયો પણ જોતા રહેજો અને જો કોઈ મને કોઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો મિત્રો બસ આજના વિડીયોમાં બસ આટલો જ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત